बेटा अपने संशोधन पद्धति ने आंकड़ा शास्त्र में त्रीजी पद्धति जैसे सर्वेक्षण पद्धति यानी बात अपने आज करवाना छे। और टीवाई ની અંદર બે સેમિસ્ટર ની અંદર બે એવા મુદ્દાઓ છે કે જેની સ્પષ્ટતા આપણે કરી લઈએ કે જે દરેકમાં કામ આવે છે। એક છે સમષ્ટિ શબ્દ એઝ અ હોલ અને બીજો છે લીડર સેમ્પલ। આ બે મુદ્દાઓની વાત કરી લઈએ એના આધારિત આગળની પદ્ધતિ અથવા તો સંશોધન પદ્ધતિ છે, સર્વેક્ષણ પદ્ધતિ છે, નિદર્શન પદ્ધતિ છે, એ બધામાં આ સતત વાત આવ્યા કરશે। તો સમષ્ટિ એટલે શું? તો સમષ્ટિ એટલે કે વિશાળ સમુદાય। વિશાળ જો લોકો હોય તો લોકોનો વિશાળ સમુદાય, લોકોનો સમૂહ, એને સમષ્ટિ કહેવાય। અથવા તો કોઈ એવું દાન છે કે જેનો અથવા કોઈ એવો જથ્થો છે, કોઈ પણ વસ્તુનો જથ્થો, એને સમષ્ટિ કહેવામાં આવે છે। કા વિશાળ સમૂહ એને સમષ્ટિ કહેવાય છે, વિશાળ સમુદાય, અને કા કોઈ વસ્તુનો જથ્થો છે એને સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે। તો વિશાળ સમૂહ શેનો હોય? તો કોઈ એક નિશ્ચિત વિષય અંગે માહિતી એકત્રિત કરવા માટે જે લોકો ભેગા થયા છે। આપણે જે અહીંયા વાત કરવાના છીએ મનોવિજ્ઞાનમાં ઉપયોગમાં લેવામાં આવતી જુદી જુદી પદ્ધતિઓ છે, માહિતી એકત્રીકરણ, ડેટા કલેક્શન માટે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, તો આપણે જોઈ ગયા કે પ્રયોગ છે, પ્રશ્નાવલી છે, મુલાકાત છે, નિરીક્ષણ છે, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ છે, શાબ્દિક અહેવાલ પદ્ધતિ છે, સર્વેક્ષણ પદ્ધતિ છે। તો સર્વેક્ષણ પદ્ધતિ, સંશોધન પદ્ધતિ, મનોવિજ્ઞાનની કસોટીઓ, આ બધી પદ્ધતિઓ છે ચોક્કસ વિષય અંગેની માહિતી એકત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને જુદા જુદા સમૂહ ધરાવતા લોકોના વિષય પ્રમાણે અથવા કોઈ એક વિષય ઉપર લોકોના સમૂહને બોલાવી અને એના પાસેથી માહિતી એકત્રિત કરવાનો હેતુ રહેલો છે, ડેટા કલેક્શન કરવાનું હોય છે અને એના આધારે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી એને ચકાસે છે। આ મેઇન વસ્તુ છે મનોવિજ્ઞાનની પદ્ધતિઓનો। તો એમાં જે સમષ્ટિ છે એ વિશાળ સમુદાય ધરાવે છે, વિશાળ સમૂહ, લોકોનો વિશાળ સમૂહ, અથવા કોઈ પણ દ્રવ્ય છે એનો જથ્થો, ઘણો બધો જથ્થો, તો એ સમષ્ટિ કહેવાય છે। અને નિદર્શન એટલે શું? સેમ્પલ, સેમ્પલ અથવા તેને નમૂના તરીકે પણ ઓળખવામાં આવે છે। તો સેમ્પલ એટલે શું? તો જે સમષ્ટિ છે આ સમષ્ટિમાંથી લેવામાં આવેલો પ્રતિનિધિ રૂપ એકમ કે નમૂનો એટલે નિદર્શ ઓળખવામાં આવે છે। સમષ્ટિમાંથી લેવામાં આવેલો જે સમુદાય છે એમાંથી જ લોકોની પસંદગી કરવામાં આવે છે તો એ સેમ્પલ કહેવાય છે। જે જથ્થો છે એમાંથી જ, એ જથ્થામાંથી જ વસ્તુઓ, દ્રવ્ય વસ્તુઓ લેવામાં આવે છે તો એ સેમ્પલ છે। તો સમષ્ટિમાંથી લેવામાં આવેલો પ્રતિનિધિરૂપ એકમ અથવા તો જે નમૂનો છે, સેમ્પલ છે, એ નિદર્શ તરીકે ઓળખાય છે। તો સમષ્ટિ અને નિદર્શ છે એ બહુ મહત્વની વાત છે। દાખલા તરીકે હું એક રોજિંદું ઉદાહરણ આપું કે આપણા શરીરમાં બ્લડ ફરે છે, આખા શરીરમાં લોહીનો જથ્થો ફરે છે। હવે આપણે દાખલા તરીકે ગ્રુપિંગ કરાવું છું, બ્લડ ગ્રુપિંગ કરાવું છું, તો બ્લડ ગ્રુપિંગ કરાવવા માટે શું છે કે ડોક્ટર છે એ આપણા શરીરના લોહીના જથ્થામાંથી અમુક ટીપા, અમુક બુંદ છે એ લોહી લેશે, બ્લડ લેશે, શરીરનું બધું બ્લડ નહીં લઈ લેતો તો પછી ફરીથી જરૂર પડે, પણ અમુક ટીપા કે અમુક બિંદુ છે એ લેશે અને એ લીધા પછી એની વૈજ્ઞાનિક ચકાસણી કરશે, એટલે કે ટેસ્ટ કરશે, લેબોરેટરીમાં ટેસ્ટ કરશે અને એના આધારે આખા શરીરમાં કયો જથ્થો ફરે છે બ્લડનો, લોહીનું કયું ગ્રુપ ફરે છે એ કહેશે। એટલે આપણા શરીરમાં જે લોહીનો જથ્થો છે એ સમષ્ટિ છે, એમાંથી જ લેવામાં આવેલા બિંદુઓ છે, એમાંથી લેવામાં આવેલા લોહીના જે ટીપા છે એ
ટેસ્ટ થશે અને પછી એના ઉપરથી નક્કી શું થશે પ્રતિનિધિ રૂપે કમેલા નિદર્શ એના ઉપરથી શું નક્કી થશે કે જે વૈજ્ઞાનિક ચકાસણી થાય પછી ડોક્ટર કહેશે કે તમારા શરીરની અંદર બી પોઝિટિવ ગ્રુપ છે બી નેગેટિવ ગ્રુપ છે ઓ પોઝિટિવ ગ્રુપ છે ઓ નેગેટિવ ગ્રુપ છે એબી પોઝિટિવ ગ્રુપ છે એબી નેગેટિવ ગ્રુપ છે આ બધા ગ્રુપ છે લોહીના ગ્રુપ નક્કી થયેલા છે તો વ્યક્તિના લોહીના ગ્રુપનો જથ્થો છે એ કયો છે એના માટે સેમ્પલ લેવામાં આવે છે અને એના ઉપરથી સમષ્ટિ વિશેની ધારણા કરવામાં આવે છે સમષ્ટિ છે એમાંથી પ્રતિનિધિ રૂપ એકમ લેવો એટલે નિદર્શ અને નિદર્શ ઉપરથી સમષ્ટિ વિશે આગાહી કરવી ધારણા કરવી એ નિદર્શ સમષ્ટિ તરીકે ઓળખાય છે બંને એકબીજાને અરસપરસ છે એટલે આપણા શરીરમાં કયું બ્લડ ફરે છે આપણા શરીરમાં લોહીનું કયું ગ્રુપ ફરે છે એ આપણે આ વૈજ્ઞાનિક ચકાસણી જે લેબ ટેસ્ટ થાય છે એના ઉપરથી કહી દે કે ભાઈ તમારા શરીરમાં બ્લડ ગ્રુપ આ છે બ્લડ ગ્રુપ કરાવવું બહુ જરૂરી છે કારણ કે દરેકને લોહીની જરૂર પડે છે તો આપણા કુટુંબની અંદર અને કુટુંબ સિવાયને પણ કોઈને બ્લડની જરૂર પડે તો આપણું જો ગ્રુપ તૈયાર હશે તો આપણે કહી શકશું કે મારું બી પોઝિટિવ છે મારું ઓ પોઝિટિવ છે પણ જો તૈયાર નહીં હોય તો આપણે કરાવવું પડશે એટલો સમય જશે એટલે બ્લડ ગ્રુપ છે એ આપણે કરાવી લઈએ છીએ અથવા કરાવીએ છીએ તો એ સેમ્પલ અને સમષ્ટિની વાત એમાં થઈ દાખલા એટલે એ બહુ ક્લિયર છે કે આપણા હાથમાં છે એ કયું ગ્રુપ છે ને પગમાં કયું ગ્રુપ ને આખા શરીરમાં બધામાં સરખું જ હાથમાં જુદું હોય આંગળીમાં જુદું એવું નથી આખા શરીરમાં જે લોહીનો જથ્થો ફરે છે એનું સેમ્પલ લીધું છે એ નિદર્શ તરીકે ઓળખાય છે એટલે સમગ્ર જથ્થામાંથી લેવામાં આવેલું પ્રતિનિધિ રૂપ એકમ એટલે નિદર્શ એટલે સેમ્પલ અને એના ઉપરથી એની ચકાસણી વૈજ્ઞાનિક ચકાસણી કર્યા પછી જ્યારે એના વિશે માહિતી આપવામાં આવે કે આ વ્યક્તિના શરીરમાં આ જથ્થો ફરે છે તો એ સમષ્ટિની વાત થાય છે આગાહી થઈ શકે છે બરોબર ઘણા બધા એના ઉદાહરણ આપણે લઈ શકીએ દાખલા તરીકે આપણે ઘઉંની દુકાનોની બહાર ઘણી બધી ગુણ પડી હોય છે ગુણ ઘઉંની ગુણ પડી હોય ચોખાની ગુણ પડી હોય ઘણી બધી ગુણ પડી હોય છે તો ગુણ છે ગુણની અંદર જે જથ્થો છે એ છે સમષ્ટિ પણ ગુણની ઉપર 12 વાટકીની અંદર જે ઘઉંના દાણા મૂકેલા હોય કે જે ચોખાના દાણા મૂકેલા હોય એ શું બતાવે છે એ સેમ્પલ છે જે ઘઉં અંદર સમાયેલા છે સમષ્ટિ એમાંથી લેવામાં આવેલા આ એકમો છે એટલે દરેક દુકાનની અંદર સેમ્પલ લખેલા હોય છે અને એના ઉપરથી આપણે આખી ગુણી ખોલીને બતાવતા નથી પણ એ ગુણ ઉપર વાટકીમાં પાત્રમાં રાખેલા હોય છે દરેક પ્રકારના ઘઉં રાખેલા હોય છે ઘઉંની પણ ઘણી બધી જાત છે ચોખાની પણ ઘણી બધી જાત છે તો જે અનાજની દુકાન છે એના ઉપર દરેકમાં વાટકીમાં સેમ્પલ રાખેલા છે અને લોકો જે ખરીદવા આવે છે ગ્રાહક જે ખરીદવા આવે છે એ સેમ્પલને ચકાસીને એના ઉપરથી એ જથ્થો માંગે છે કે મને 6 કિલો જોઈએ કે 10 કિલો જોઈએ કે 5 કિલો જોઈએ એટલે વિશિષ્ટ જે એને અંદર જે રહેલા જે સમષ્ટિમાં રહેલા જે જથ્થા છે એમાંથી એ માંગે છે તો જે પાત્રમાં રાખેલું છે નિદર્શી એ જ સમષ્ટિનું છે જે ગુણ છે એમાંથી જ કાઢવામાં આવેલા જે પ્રતિનિધિરૂપ એકમ છે દાણા છે એ એનો નિદર્શ છે નમૂનો છે તો સમષ્ટિ એટલે ઘઉંની ગુણ ચોખાની ગુણ અનાજની ગુણ અને એમાંથી 12 જે 500 એક દાણા રાખેલા હોય વાટકીમાં જેટલા સમય અને એના ઉપરથી આપણે ઓર્ડર આપી કે મને 20 કિલો જોઈએ કે મને 10 કિલો જોઈએ કે મને 2 ગુણી જોઈએ જેની જેવી જરૂરિયાત તો એ પ્રમાણે એ લઈ શકે છે એટલે આખી ગુણ છે કે બાજકો છે એ ખોલવામાં આવતો નથી બહાર રાખેલા છે એ સેમ્પલ રાખેલા છે અંદર છે એ સમષ્ટિ છે એટલે સમાન ગુણ ધરાવતી બાબતોનો સમૂહ એટલે પણ સમષ્ટિ કહેવાય છે સમાન વિષય ધરાવતી વ્યક્તિઓનો સમૂહ એટલે સમષ્ટિ કહેવાય છે શિક્ષણ વિશેની વાત હોય તો શિક્ષણનો સમૂહ છે એ સમષ્ટિ છે શિક્ષણની જેટલા વિષયો એટલી સમષ્ટિ છે એ અલગ અલગ બતાવી શકાય છે એવી જ રીતે આપણે તમને ખ્યાલ છે કે આપણે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છે અને સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ છે આપણે નેતૃત્વની અંદર વાત કરી ગયા હતા
કે મેડિકલ જે બનાવટ છે કે જે દવાઓની દુકાનો છે એ દવાઓ જ્યાં બનાવે છે પ્રોડક્શન કે દવાઓનું પ્રોડક્શન જ્યાં થાય છે એ દવાઓની આપણે ત્યાં જવાની જરૂર નથી જાય બને છે પણ આપણી પાસે એના સેમ્પલ રૂપ એના નમૂના આવે છે અને એના આધારે ડોક્ટરો છે પ્રિસ્ક્રાઇબ કરે છે ડોક્ટરોને કે દવાના ઢગલા નથી પડતા એમને પણ એને સેમ્પલ આપે છે કે તમે આ ચકાસી જુઓ તમને જો આ એનું કન્ટેન્ટ બરાબર લાગે તો તમે આ દવા પ્રિસ્ક્રાઇબ કરજો અને સેમ્પલ આપે છે ક્યારે વેચવામાં આવતું નથી નોટ ટુ બી સેલ સોલ્ડ એમ લખેલું હોય ક્યારે પણ દવાનું સેમ્પલ વેચાતું નથી તો એ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છે એ પોતાની કંપનીના સેમ્પલ લઈને ડોક્ટર પાસે જાય છે અને ડોક્ટર એ જો પ્રિસ્ક્રાઇબ કરે લખે તો પછી દુકાનમાં જાય છે દુકાનમાંથી એ માલ મળે છે કંપની માલનો જથ્થો એને મૂકે છે એટલે મૂળ જથ્થો છે એ કંપનીમાં છે એમાંથી સેમ્પલ રૂપે અહીંયા મૂકવામાં આવે છે એટલે દરેક ઉદ્યોગ છે એની અંદર મૂળ જે જથ્થો છે એ તો જે તે જગ્યાએ બને છે ઉત્પાદન ત્યાં જ છે ત્યાંથી નમૂનારૂપ જે બાબતો છે પ્રચાર માટે મૂકવામાં આવે છે અને એ આપણી પાસે પહોંચે છે પછી આપણે મંગાવીએ છીએ એવી જ રીતે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ કોઈ બીજી વસ્તુ હોય દવા સિવાયની વસ્તુઓ પણ ઘણી હોય છે જેના માટે લોકો બધા ફરતા હોય છે ઘરે ઘરે નીકળતા હોય છે તો એ જાતનું એક સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ છે એ સેલ્સમેન છે એ પોતાની કંપનીનો માલ છે એ વેચવા માટે ફરે છે દરેક જગ્યાએ અને નમૂના લઈને આવે છે કે 50 જોઈએ તો 50 પછી મળશે અત્યારે તો નમૂનો છે મારી પાસે હું 50 ભેગા નથી રાખતો મને ઓર્ડર સીધો 30 નો કર્યો 30 ક્યાંથી કર્યો એની પાસે નમૂના હોય કે આ નમૂના છે એના પ્રમાણે હું તમને મંગાવી દઈશ એટલે જે સેમ્પલ છે એ નિદર્શ છે નમૂનો છે અને સમષ્ટિ છે એ એમાંથી લેવામાં આવેલો જે સમૂહ છે નિદર્શ અને સમષ્ટિ એ વિશાળ સમૂહ એટલે કોઈ પણ માહિતીનો જથ્થો જથ્થો બતાવે છે એક સમાન ગુણવાળા માહિતીનો જથ્થો અથવા તો એક સમાન વિષયવાળા લોકોનો સમૂહ તો આવી રીતે સમષ્ટિ અને નિદર્શ છે એ જાણવું બહુ જરૂરી છે સંશોધન પદ્ધતિ સર્વેક્ષણ પદ્ધતિ અને નિદર્શન પદ્ધતિ આ ત્રણેય પદ્ધતિની અંદર આ વસ્તુ આવે છે એટલે આપણે ચર્ચા કરી ગયા છે આપણા શરીરની અંદર જે ગ્રુપ ફરે છે લોહીનું એ જે કાંઈ પણ ગ્રુપ હોય એ સમષ્ટિ છે અને એમાંથી લેવામાં આવેલો જે નમૂનો છે જેને કારણે આપણું ગ્રુપ નક્કી થયું ટેસ્ટ દ્વારા કે બી પોઝિટિવ છે તો ઈ ને સેમ્પલ છે બ્લડના સેમ્પલ આપવામાં આવતા હોય છે એનું કારણ જ છે કે એના ઉપરથી એનું ગ્રુપ નક્કી થાય છે હવે આપણે જે અહીંયા વાત આજે કરવાના છીએ એ છે સર્વેક્ષણ પદ્ધતિ સર્વે મેથડ સર્વે કરવો સર્વે કરવો બહુ એક સામાન્ય વાત કહેવાય છે સર્વે કરવો એટલે સર્વે કરવો એટલે કોઈ પણ વિષય અંગેની અંગે ઉપર છલ્લી માહિતી મેળવવી આ એની સાદી વ્યાખ્યા છે બહુ ઊંડાણપૂર્વક નહીં પણ ઉપર છલ્લી માહિતી કરવી એને સર્વે તરીકે ઓળખાય છે તમને ખ્યાલ હોય તો રસ્તા ઉપર સર્વેયર હોય છે જે જમીનનો સર્વે કરતા હોય જમીન કેટલી ઊંચી છે જમીન કેટલી ખાડાવાળી છે જમીન સીધી સપાટ છે કે ખાડા ખડકાવાળી છે કેટલી જમીન આ બાજુ છે કેટલી જમીન આ સીમાની બહાર છે કેટલી સપાટ છે એ સર્વેયર સર્વે કરતા હોય છે જમીનનો સર્વે કરતા આપણે રસ્તા ઉપર જતા હોય બધું ઉપેરીને ઊભા હોય અને આવા સ્ટેન્ડ હોય અને એ લોકો એકબીજાને ક્યાં કરે ઇશારો કરે કે આ બરાબર છે કે નહીં શું છે માપે છે તો જે માપન છે એ સર્વેક્ષણ ગણાય છે ઉપર છલ્લો અભ્યાસ કરવાનો છે જમીનનો ઉપર છલ્લો અભ્યાસ કરવો એનામાં વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ થાય છે તો કોઈ પણ માહિતી આવા સર્વે આપણે રસ્તા પર ખૂબ જોતા હોય છે જે જમીનની સાથેની કંઈ કામકાજ ચાલુ હોય ત્યારે અને એટલે સુધી કે ત્યાં પાણીની લાઇન છે કે ત્યાં ડ્રેનેજની લાઇન છે કે ત્યાં ગેસની લાઇન છે કે ત્યાં કોઈ ટેલિફોનની લાઇન છે કે વાયરની લાઇન છે કે એ બધું એ સર્વેમાં આવી જતું હોય છે આ બહુ અગત્યનું કામ હોય છે બહુ ટીમવર્ક માંગી લે છે અને બહુ વિશાળ કામ છે સર્વે કરવો એટલે એ તરત પૂરું થતું નથી એ બહુ લાંબી પ્રક્રિયા છે તો કોઈ પણ વિષય અંગેની ઉપર છલી માહિતી પ્રાપ્ત કરવી એને સર્વેક્ષણ તરીકે ઓળખવામાં આવે છે ઘણીવાર રાજકીય પક્ષો છે એ કે ઘણા વ્યાપારી મંડળો છે એ પોતાની
ચૂંટણીના સર્વે માટે અથવા તો પોતાની પોતાના પક્ષમાં કેટલા લોકો છે એવું જાણવા માટે સર્વે કરતા હોય છે. આપણે નેતૃત્વની વાત કરી ગયા, ચૂંટણી વખતે બધા લોકો છે જે ઉમેદવારો છે એ દોડે છે, એની ટીમ દોડે છે, એ પોતાના પોતાને મત આપે એના માટે, વોટ માટે દોડે છે. તો ઘણા લોકો એવું આયોજન કરે છે, આપણે આયોજનમાં જોશું સમસ્યામાં, ઘણા લોકો એવું આયોજન કરે છે કે મારી સાથે કેટલા લોકો છે, મારા પક્ષમાં કેટલા લોકો છે એ જાણવું છે. તો એવું એક આયોજન કરે સર્વેનું અને લોકોને મૂકે છે એના મત જાણવા માટે કે ભાઈ મારી સાથે છે કે નહીં, તો જ હું ઊભો રહી શકું, નહીં તો ઊભો રહી શકું નહીં. વ્યાપારી મંડળો છે એની અંદર પણ ચૂંટણી થતી હોય છે, તેમાં પણ કયા વેપારીઓ સાથે કેટલા લોકો છે જોડાવા માંગે છે એનો સર્વે કરવામાં આવે છે. અને આવા સર્વેને જૂના સમયની અંદર ગેલપ પદ્ધતિ, સર્વે પદ્ધતિ અથવા ગેલપ પોલ તરીકે ઓળખવામાં આવતું. જૂના સમયમાં જે કહેવામાં આવતું ગેલપ પોલ તરીકે, ગેલપના મનોવૈજ્ઞાનિકે જે શોધેલી જે ચૂંટણીની પ્રક્રિયા છે, વોટિંગની પ્રક્રિયા છે, સર્વેની પદ્ધતિ છે અને ગેલપ પોલ તરીકે ઓળખવામાં આવતી. તો જુદા જુદા પક્ષો આવી રીતે સર્વે કરતા. હવે જે આપણે વાત કરીએ છીએ એની બીજી વ્યાખ્યા છે કે કામદારોની ગરીબી સાથે સંકળાયેલી હકીકતોની શોધ માટેના અભ્યાસની જે પદ્ધતિ છે એ પણ સર્વે તરીકે ઓળખાય છે. કેટલા લોકો છે એ ગરીબી નીચે, રેખા નીચે જીવે છે. અત્યારે આ મહામારીને કારણે ઘણા બધા એવા પ્રશ્નો ઊભા થયા છે. તો લોકો, કેટલાય લોકો ગરીબ છે, કેટલાય લોકો ગરીબી રેખા નીચે જીવે છે અને એ કેટલા પ્રમાણમાં છે, કેટલી સંખ્યામાં છે એના માટે સર્વે કરવો બહુ જરૂરી છે. કારણ કે નહીં તો એવું થાય કે જેને મળવું જોઈએ એને ન મળે, તો એટલે આવો એક સર્વે કરવામાં આવે છે. તો ગરીબી જે સાથે સંકળાયેલા લોકો છે, જે કામદારો છે, જે મજૂર વર્ગ છે, જે એવો વર્ગ છે કે રોજનું ખાય ને રોજનું કમાય, એવી વ્યક્તિઓની સાચી માહિતી, એની સમસ્યાઓ જાણવાનો જે પ્રયાસ છે એ સર્વેક્ષણ તરીકે ઓળખાય છે. એટલે ખરેખર સર્વેક્ષણ છે એ આ હેતુથી બહુ મહત્વનું છે કે કયા લોકો છે એ એકદમ જીવન નિર્વાહ માટે રોજ મજૂરી કરે છે, રોજિંદા જીવનનું કામ કરી અને કમાય છે, એને મહિનાની આવક નથી, રોજિંદા ઉપર છે. તમે જોજો કે મોટા શહેરોની અંદર ઘણા એવા એરિયામાં લોકો ઊભા હશે સવારે 7 વાગે 8 વાગે, આપણે ત્યાં શું થઈ ગયું, કાંઈ તોફાન છે, પણ નહીં, એ લોકો રોજિંદા મજૂરો છે, રોજનદાર કહેવાય છે, કે જે સવારે એને કોઈ જગ્યાએ કામ માટે લઈ જાય અને સાંજના એને છોડી જાય, એને દિવસ દિવસનું એને પૈસા મળે, આર્થિક આવક થાય. તો આવી રીતે જે લોકો છે, આખો વર્ગ છે, એ સમૂહ છે, એ કામદારોની ગરીબી સાથે સંકળાયેલી હકીકત, એની શું સમસ્યાઓ છે એ જાણવાનો પ્રયાસ, એટલે સર્વેક્ષણ. ત્રીજી વ્યાખ્યા એની મહત્વની વ્યાખ્યા એ છે કે સર્વેક્ષણ એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો વિનિયોગ, એટલે ઉપયોગ કરીને, વિનિયોગ કરીને સામાજિક સમસ્યાઓનો, સામાજિક સમસ્યાઓનો અભ્યાસ, સામાજિક સમસ્યાનો અભ્યાસ કરવાનો સહકાર વાળો પ્રયાસ, સહકાર ધરાવતો પ્રયાસ. મોટે ભાગે જે સામાજિક સમસ્યાઓ છે, ખૂબ સમસ્યાઓ છે, કે સમાજમાં આપણે રહીએ છીએ એટલે એટલી બધી સમસ્યાઓ છે કે પાર નથી, તે સામાજિક સમસ્યાઓમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને, એટલે એનું રિસર્ચ ટાઈપની આ વાત છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને સામાજિક સમસ્યાઓને સમજવાનો જે પ્રયાસ કરવામાં આવે છે એને સર્વેક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે કોઈ પણ સર્વેક્ષણ છે એ પ્રશ્નાવલી વગર શક્ય નથી. આ બહુ મહત્વની વાત છે કે કોઈ પણ સર્વેક્ષણ છે એ પ્રશ્નાવલી વગર શક્ય નથી. એની અંદર પ્રશ્નાવલી પદ્ધતિ હોય જ, અને પ્રશ્નાવલી પદ્ધતિ વિશે આપણે ભણી ગયા છીએ FY ની અંદર,
કે હેતુપૂર્વક ચોકસાઈપૂર્વક સંભાળપૂર્વક તૈયાર કરેલા અર્થવાળા કે હેતુપૂર્ણ પ્રશ્નોની એક યાદી છે, જે વિષય છે એને લગતી એની અંદર માહિતી છે, એના પ્રશ્નો મૂકેલા હોય છે. અને પ્રશ્નો છે એ કાં હા કે નામાં અથવા તો વિષાદ વર્ણનવાળા પ્રશ્નો હોય છે. સામાન્ય રીતે સર્વેક્ષણમાં હા કે નામાં જ પ્રશ્નાવલી હોય છે. તો સર્વેક્ષણ છે એની અંદર પ્રશ્નાવલી ઉપયોગમાં લેવાય છે. લોકો પાસેથી માહિતી એકત્રિત કરવા માટે વ્યક્તિ રૂબરૂ જાય છે અને સર્વે છે એ રૂબરૂમાં કરાય છે. જેમ પ્રશ્નાવલી રૂબરૂમાં અપાય છે, જેમ મુલાકાત રૂબરૂમાં અપાય છે, એમ સર્વેક્ષણ પદ્ધતિ એ એક રૂબરૂ વાતચીત છે. પણ લોકોને માહિતી લેવા માટે એને પ્રશ્નાવલી આપવામાં આવે છે. એટલે કોઈ પણ સર્વેક્ષણ છે એ પ્રશ્નાવલી વગર શક્ય નથી. જે તે વિષયનું સર્વેક્ષણ કરવાનું હોય એને લગતી પ્રશ્નાવલી એની પાસે હોય જ છે. તમને ખ્યાલ હોય તો સરકારી જે બધા પ્રોજેક્ટ છે, સરકારી સંસ્થાઓના જે બધા પ્રોજેક્ટ છે, એમાં સર્વે જ કરવાનું હોય છે. વસ્તી ગણતરીની વાત આવે તો વસ્તી ગણતરી માટે જે તે સ્ટાફને મૂકવામાં આવે, તે શિક્ષકો હોય છે, પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળાના શિક્ષકો હોય છે, કે જે એકદમ સચોટ છે, એવી વ્યક્તિને સોંપે છે કે એ માહિતી સાચી લેશે. એટલે દરેક ઘરે ઘરે એરિયા એરિયા પ્રમાણે એને મૂકવામાં આવે છે. મેં તમે કીધું કે સર્વે આયોજન બહુ મોટું છે, એકદમ વિશાળ છે. માહિતી લેવી, ખૂબ મોટા લોકોનો સમૂહ, વિશાળ લોકોનો સમૂહ લેવાનો છે, એની માહિતી લેવાની છે. એટલે એક વ્યક્તિ થતું નથી, એમાં હજારોની સંખ્યામાં ટીમવર્ક જોઈએ છે, એને સુપરવાઇઝર જોઈએ છે. તો આવી વ્યક્તિઓ છે એ ઘરે ઘરે જઈ અને લોકો પાસેથી માહિતી લે છે, વસ્તી ગણતરીના આંકડા લેવા આવે છે. કોના ઘરે કોના ઘરે કોઈનું મૃત્યુ થયું, કોના ઘરે કોઈ જન્મ્યું, કેટલી સંખ્યા છે, કોણ જતા રહ્યા છે, તો આવી માહિતી વસ્તી ગણતરી માટે લેવામાં આવતી જ હોય છે. ચૂંટણી આવે ત્યારે પણ ઘણી વાર આવી માહિતી લેવામાં આવતી હોય છે કે કોઈ લોકો બદલી ગયા છે, અહીંથી બીજું ઘર બદલ્યું તો ત્યાંથી નામ કમી કરી નાખવાનું, કારણ કે એને એ જગ્યા ઉપરથી મત આપવા મળે, વોર્ડમાંથી મત આપવા મળે. તો ચૂંટણી વખતે પણ આવા સર્વે છે યોજાતા હોય છે. ઘણા એવા સર્વે યોજાતા છે કે તમે કઈ કંપનીની વસ્તુઓનો ઉપયોગ કરો છો, તો એ તમને પૂછે કે તમે કઈ કઈ, તમે ટીવીમાં જે એડવર્ટાઇઝમેન્ટ જોવો છો બધી, એમાં તમે કઈ કંપનીની વસ્તુનો ઉપયોગ કરો છો. એ બહેનોને પૂછે, પુરુષોને પૂછે. તો ઘરે ઘરે લોકો ફરતા હોય છે, લોકો એક સર્વે કરે છે કે આ લોકો છે એ ડેટોલ સાબુનો વધારે ઉપયોગ કરે છે, આટલા લોકો છે, આટલા લોકો આ શેમ્પુ, આટલા લોકો આ વસ્તુ ઉપયોગ કરે છે, આટલા લોકો આ પ્રકારના સાધનો રાખે છે. તો એ સર્વે છે એક જાતનો. તો એની આખી પ્રશ્નાવલી છે, એની એક યાદી છે, અને યાદી પ્રમાણે એ લોકો પ્રશ્નના જવાબ છે લેતા રહે છે. હા ના હા ના, અથવા તો જે ટીક આપેલા વૈકલ્પિક પ્રશ્નો મૂકેલા હોય તો એમાંથી, એટલે સમય બચે છે અને ઝડપથી કામ થઈ શકે છે. તો આપણા ઘરે પણ આવી રીતે ઘણા લોકો આવતા હોય છે. પોલિયો વખતે પોલિયોના ટીપા માટે કેટલું ઝુંબેશ શરૂ થઈ, અત્યારે 100% એ નાબૂદ થઈ ગયું. તો પોલિયો માટે સતત લોકો છે એ આવતા, ને તમારા ઘરે નાના બાળકોની સંખ્યા કેટલી, એક વર્ષથી નીચેના બાળકો કેટલા, 2 વર્ષના બાળકો કેટલા, તમારે આ દિવસે આ જગ્યાએ ટીપા આપવા જવાના છે, લેવા જવાના છે. તો આ એક સર્વે, અને જો આપણે ન પહોંચી શકીએ તો લોકો આપણા ઘરે આવીને પણ ટીપા આપી જાય છે. બીજે દિવસે આવીને કે તમે કાલે ના આવી શક્યા, તમારા બોર્ડમાં અમે હતા તો તમે આ લઈ શકો છો. તો કહેવાનો મતલબ એ છે કે એક આપણો ઝુંબેશ છે અને એ વિષય પ્રમાણે સર્વે થતા હોય છે. એટલે આપણા ઘરે સતત આવા લોકો છે એ આવતા હોય છે. એ સરકારી સંસ્થામાંથી આવતા હોય છે. સરકારી પ્રોજેક્ટ માટે સર્વે મોટે ભાગે થતા હોય છે, કારણ કે એનું જે કંઈ પણ ભંડોળ છે એ બધું સરકારે નિભાવવાનું છે. ખાનગી કંપનીઓના જે સર્વે છે એમાં એને મળે, ધારે કે આપણે કોઈ સેલ્સમેન આવે એ બધું જાણી જાય તો એને કંપની પગાર આપે છે. પણ સરકારી જે કર્મચારીઓ છે અથવા સરકારી કોઈ સમસ્યાઓ છે એના માટેના જે સર્વે છે એમાં લોકોને, સરકારી લોકોને મૂકે છે. તો વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને સામાજિક સમસ્યાઓનો અભ્યાસ કરવાનો એક વ્યવસ્થિત પ્રયાસ કરો, એને સર્વેક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવા જુદા જુદા સર્વે આપણે જોતા હોઈએ છીએ. હવે બે હેતુથી સર્વે કરવામાં આવે છે. એક હેતુ એવો છે કે લોકો પાસેથી માત્ર માહિતી પ્રાપ્ત કરવી, પછી એનું કોઈ આગળ કામ ન કરવું, માહિતીનું એકત્રીકરણ કરવું, એક હેતુ એવો છે. એ માત્ર માહિતી પ્રાપ્ત કરવાનો હેતુ હોય કે ભાઈ કેટલા લોકો છે આ એરિયા, બસ એટલી માહિતી, પછી એનું આગળ કાંઈ વિશદ વર્ક નથી. તો માત્ર જ્યારે માહિતી પ્રાપ્ત કરવાનો જે હેતુ હોય ત્યારે એવા હેતુને વર્ણનાત્મક હેતુ કહેવાય છે. બધી માહિતી લઈ લીધી, ડિસ્ક્રિપ્ટિવ માહિતી લઈ લીધી, એ બધી જે જે વસ્તુઓ છે, જે જે સંખ્યા છે, જે શું કરે છે બધા, આમ તેમ જે ક્યાંય પ્રશ્નો હોય બધી લઈ લીધી, પછી આગળ કાંઈ ની ફાઇલો પડી હોય, આંકડાકીય માહિતી આપી દીધી કે આટલા લોકો હાજર હતા, એ
એક માહિતી માટેનો હેતુ હતો, ખાલી માહિતી લેવાનો, તો એ વર્ણનાત્મક હેતુ છે. પણ જો માહિતી લીધા પછી એનામાં સંશોધન કરવામાં આવે, અથવા તો એનામાં વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા, વૈજ્ઞાનિક સાધનો દ્વારા એનો અભ્યાસ હાથ ધરવામાં આવે, તો એ વસ્તુ છે એ સ્પષ્ટીકરણ હેતુ કહેવાય છે. એનો હેતુ છે એ સ્પષ્ટીકરણાત્મક હેતુ કહેવાય છે, કે જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા, વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે, અમુક પ્રકારના સિદ્ધાંતોને આધારે અમુક ધારણા નક્કી કરવામાં આવે અને સંશોધન કરવામાં આવે, તો એવો હેતુ છે સ્પષ્ટીકરણાત્મક હેતુ છે. સામાન્ય પીએચડીને લગતા જે સર્વે હોય છે એ આ ટાઈપના હોય છે, કે જેમાં સિદ્ધાંતો નક્કી કરીને ધારણા તૈયાર કરાય છે. પણ જનરલી લોકો છે એ માહિતીનું એકત્રિત કરવા માટે સર્વે કરતા હોય છે. તો આપણા ઘરે જે કાંઈ પણ સામાજિક સમસ્યાઓને લઈને આવે છે સરકારી કર્મચારીઓ, તો આપણે એમને આવકાર આપવો જોઈએ અને એને બધી માહિતી આપણી જે છે આપવાની છે. હા, એ વ્યક્તિ એને અનુરૂપ અને એ બરાબર હોવો જોઈએ, નહીં તો ખોટી વ્યક્તિ આવી જાય તો મુશ્કેલ થઈ. બરાબર, તો આ રીતે આપણે સર્વેક્ષણ પદ્ધતિની વાત કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની જે સમસ્યાઓ છે એની વાત આપણે કરશું. જેમ સંશોધનમાં પગથિયાં છે એમ સામાજિક આ સર્વેક્ષણ પદ્ધતિ જેમાં પણ એના પગથિયાં છે. થેન્ક યુ.